YouTube channel માં ફરીથી આપનું સ્વાગત કરું છું. ધોરણ 3 નું અને વિષય છે આપણો આસપાસ અને પાઠ હજી આપણે 18 નો ચાલે છે. રમતા રમતા છે એટલે આપણે પાઠ પણ સરસ રીતે ભણીએ. હવે આપણે જોવાના છે પ્રશ્ન જવાબ. અબકડ જોયા આ સાચા વિકલ્પ છે એને આપણે કહીએ કે અબકડ. તો એ જોયા પાઠ ઉપરા તો તમે વાક્ય વાંચો કે તમને આવડી જશે. એટલે આ જોકે આપણે વિકલ્પો જોયા. હવે આપણે જોઈએ છીએ પ્રશ્નોના જવાબ. પ્રશ્ન જવાબ સ્વાની અંદર ઘણા બધા છે પણ આપણે પાઠને અનુરૂપ ને જે વધારે અગત્યના છે એ અહીંયા લખ્યા છે. તમે કઈ કઈ રમતો રમો છો? ચલો તો તમે કઈ કઈ રમત રમો છો તો પ્રશ્નનો જવાબ લખવાની શરૂઆત કરીએ. તો આ રીતના જવાબ લખાય. લંગડી, સંતા કુકડી, કબડ્ડી, પછી અલ્પવિરામ લખો છો. ગિલ્લી દંડા, અલ્પવિરામ, ચેસ, પછી અલ્પવિરામ, ક્રિકેટ જેવી રમતો રમીએ છીએ. આમાં ઘણી બધી રમતો આપણે રમીએ પણ જો આપણે લખી નાખીએ કે જેવી રમતો રમીએ છીએ તો બધું આવી જાય. પછી જે બીજું પગથિયાની રમત રમવા માટે કઈ વસ્તુની જરૂર પડે એટલે આ તો ખૂબ જ સહેલો જવાબ છે અને બધાને આવડે છે. પાઠમાં પણ આપણે ભણ્યા, પછી ખાલી જગ્યામાં પણ આપણે લખ્યું. તો પગથિયાની રમત રમવા માટે કિકરાની જરૂર પડે છે. ત્રીજું, કાકી બાળપણમાં કઈ રમત રમતા હતા? તો કાકી બાળપણમાં લંગડી, સંતા કુકડી, સતોમ્યુ જેવી રમતો રમતા હતા. પછી આપણે એવું પૂછીએ કે કાકા કઈ રમત રમતા હતા? તો કાકાની રમતો કઈ હોય? તો કે છે ક્રિકેટ. છોકરાઓ કઈ રમત રમે? કે લખોટીઓ રમે ને, લખોટી, પછી કબડ્ડી, પછી કુસ્તી, પતંગ ચગાવો, આવી બધી રમતો છોકરાઓ રમે. તો કાકાની રમતમાં આપણે એ લખી શકીએ. પછી આપણે જોઈએ કે ઘરમાં ફોઈ અને કાકા કઈ રમત રમતા હતા? તો કે છે ચેસ રમતા હતા. એવો પ્રશ્ન પણ આપણને પૂછે તો આપણને આવડવો જોઈએ. પછી જે રમતો રમવાથી આપણું શરીર, સોરી, રમતો રમવાથી આપણને શું ફાયદો થાય છે એ પ્રશ્ન છે. હવે એનો જવાબ, રમતો રમવાથી આપણું શરીર ચપળ એકદમ તરત તૈયાર હોય, આપણને થાકનો અહેસાસ ન લાગે. જો આપણે રમત રમતા હોય તો ચપળ અને તંદુરસ્ત બને છે. આપણા સમૂહ, આપણામાં સમૂહ જીવનની ભાવના આવી જશે છે એટલે કે સાથે રમત રમવા. એટલે અત્યારે તમે કઈ રમત રમી શકો ન રમી શકો તો આપણે કેવી રીતના રમત રમવાની હોય? સમૂહમાં કોઈ ન જોઈએ કે બે વ્યક્તિ હોય, કોઈ પણ ચાર વ્યક્તિથી રમત રમી શકાય. એવી રીતે આપણામાં સમૂહ ભાવનાની વિકાસ થાય, આપણને જીતમાં આનંદ થાય. જો આપણે જીતી જઈએ તો આપણે કેવો આનંદમાં આવી જાય કે હા હું તો જીતી ગયો, જીતી ગયો, આપણે ફરીથી જીતી ગઈ એમ. તો આપણને કેવો આનંદ થાય. અને જો હારી જાય તો વિચારવાનું કે આપણે શું કામ આવ્યા હતા, આપણે શું ભૂલ કરી જેના કારણે આપણે હારવું પડ્યું. તો હાર સ્વીકારવાની પણ ભાવના વધે. દર વખતે જીતી એવું જ નક્કી ન હોય, ક્યારેક આપણે હારી પણ જાય પણ શેના કારણે આપણે કરેલી ભૂલને કારણે ભૂલને સ્વીકારવાની ભાવના વધે છે. રમત અને ખેલથી આપણા તન અને મન બંનેનો વિકાસ થાય છે. આપણા મન એકદમ ચપળ થઈ જાય, તૈયાર થઈ જાય. કોઈ આપણને કોઈ પણ કામ જીતે અથવા કોઈ પણ પૂછે તો આપણું આમ જવાબ દેવા માટે તરત તૈયાર મન થઈ જાય અને આપણું શરીર પણ સુડોળ રહે રમતો રમવાથી. હવે છે આપણે કઈ નવું શીખીએ છીએ, જો કે આપણે પહેલા શીખી ગયા છીએ. વર્ગીકરણ કરો. વર્ગીકરણ કરવું એટલે શું? જે પૂછ્યું છે એમાં રમતોને જુદી પાડવાની છે. અહીંયા જે કૌંસમાં જે રમત છે એ ભેગી થઈ ગઈ છે, ઘરની અંદર રમવાની અને બહાર રમવાની. તો આપણે બેને શું કરીશું? જુદી પાડીશું. ચાલો પહેલી પહેલી જે રમત છે એ કઈ છે? તો કે છે કેરમ. તો કેરમ ઘરમાં રમાય કે બહાર રમાય? બંને જગ્યાએ રહીશું. ઘણી વાર આપણે ફળિયામાં બેસીને રમતા હોઈએ છીએ પણ આને રમવા માટે મેદાનની જરૂર પડે નહીં. તો આપણે કેરમ વિશેમાં લખીશું, ઘરમાં રમાતી રમત માટે. તો અહીંયા ઘરમાં રમાતી જે રમત છે એમાં કેરમ થઈ ગઈ, બરાબર. હવે છે લંગડી. તો લંગડી ક્યાં રમાય? બહાર. ઘરમાં લંગડી રમાય નહીં તો બહાર રમાતી રમતમાં લંગડી લખી નાખો. પછી હવે શું આવ્યું? ક્રિકેટ. તો ક્રિકેટ ક્યાં રમાય? ઘરમાં રમાય? ઘરમાં. તો ઘરમાં રમીએ તો નુકસાન થાય, ભાંગતોડ થાય અને મમ્મી ખીજાઈ જુદું. તો ક્રિકેટ આપણે ક્યાં રમશું? તો કે છે બહાર. તો ચાલો બહાર રમાતી રમતમાં આપણે ક્રિકેટ લખી નાખીએ. પછી છે ચેસ. ચેસ ક્યાં રમવાનું? ઘરમાં બેસીને.
પછી છે પગથિયાની રમત. તો પગથિયાની રમત ક્યાં રમવામાં? તો ચલો બહાર શેરીમાં પગથિયાની રમત રમીએ. તો ચલો એમાં લખી નાખીએ પગથિયાની રમત. પછી છે લખોટી. તો લખોટીની રમત ક્યાં રમવામાં? તો કે છે બહાર. લખોટી એટલે ખેલી. તમે રમો છો ને? નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 19માં પાઠની સમજૂતી જોઈશું. થેન્ક યુ.